હેલો એન્ડ વેલકમ ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ વધારે આજ ટાઈમ બગાડ્યા વગર લાસ્ટ લેક્ચરની અંદર લગભગ આપણે ત્રીસક મિનિટ જેવો વિડીયો બની ગયો હતો તો આ વખતે મેં એવું વિચાર્યું છે કે આ નામ પણ ન્યૂઝ ક્લિપિંગ શું છે કેવી રીતે બનાવાય ફાઇવ માર્ક્સનું વેટેજ છે એના સ્ટેપ કયા કયા લેવા એ મેં તમને આગળના વિડીયોમાં કહી દીધું છે રાઈટ અને એથી પણ આગળ વાત કરું તો એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા છીએ એક્ઝામ્પલ નંબર વન જે પેઝડ હતો બેટી બચાવો બેટી પઢાવો તો એ તમને યાદ જ હશે ત્યારબાદ એક્ઝામ્પલ નંબર ટુ ક્યો અથવા તો ક્વેશ્ચન નંબર ટુ ક્યો એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે ડાયરેક્ટ વચ્ચે એક્સપ્લેનેશન હું નથી લેતો કેમ કે ગયા લેક્ચરની અંદર મેં બધું જ ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે કે ન્યૂઝ ક્લિપિંગ કેવી રીતે હોય એમાંથી કેવી રીતે આપણે આન્સર બનાવવું બહુ સિમ્પલ છે થોડી એવી હાઇલાઇટ થોડી સ્પીડમાં આપી દઉં જેથી કરીને આપણો ટાઈમ પણ ન બગડે અને આપણે આગળનો ક્વેશ્ચન પણ કરી શકીએ ફાઇન તો ન્યૂઝ ક્લિપિંગ જે છે જો અહીં આવી રીતે સૂચના હશે અને તમને કહી દઉં ફરીથી યાદ કરાવું આપણા પાંચ સેક્શનમાંથી સેક્શન સી ની અંદર હશે સૂચના કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ મતલબ એક પેરેગ્રાફ આપ્યો છે જે ન્યૂઝપેપરમાંથી લેવામાં આવ્યો હશે અને તેની નીચે એના પાંચ ક્વેશ્ચન આપેલા છે અહીંયા નંબર છે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસને સત્યાવીસ તો આ પાંચ પ્રશ્નોના જવાબ આપણે ઉપરોક્ત પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના છે તો ઇટ મીન્સ કે તમારે આમાં કોઈ ગોખણ જ્ઞાન કોઈ વસ્તુ કોઈ પ્રશ્ન ગોખવાના નથી જસ્ટ તમારું રીડેબિલિટી પાવર કેટલો છે તમે કેટલું ગ્રાસપ કરી શકો છો વાંચ્યા પછી અને એને અનુસંધાને તમે આન્સર કેવી રીતે લખો છો એ જ ચેક કરવા માગે છે બોર્ડ તમારી પાસેથી ન્યૂઝ ક્લિપિંગ દ્વારા ફાઇન તો આ ન્યૂઝ ક્લિપિંગને ફરીથી યાદ કરાવવું કે સ્ટેપ આ રીતે હતા પહેલાં તો આખો પેરેગ્રાફ વાંચી જવાનો છે આખો પેરેગ્રાફ બે વખત વચાઈ જાય ધ્યાનથી અને કેવી રીતે તો કે એન્જોય કરતા હોય એવી રીતે તમે જનરલ નોલેજ મેળવો છો એ મગજમાં રાખજો એવું ધ્યાનમાં લેશો કે પ્રશ્ન જોતો જાઓ ને એના આન્સર ગોતતો જાવ તો એ મૂર્ખાય છે આખો પેરેગ્રાફ નિરાતે આરામથી વાંચો એન્જોય કરો પેરેગ્રાફને શું નવી વાત છે એ જાણો ત્યાર પછી ક્વેશ્ચન જે પાંચે પાંચ છે એ વાંચી લઈએ અને ત્યાર પછી એમાં મુખ્ય શબ્દો જે યાદ રહ્યા હોય એના આધારે ફરીથી એકવાર પેરેગ્રાફ બીજી વખત જ્યારે વાંચશું ત્યારે એના આન્સર પણ મળતા જશે ફાઇન તો હવે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર ટુ હા તમે આપણે ક્લાસવર્ક જે ગ્રામરની ક્લાસવર્ક છે એની અંદર હેડિંગ આપી દીવો ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન તો તમારે આટલો બધો લખવાનો ટાઈમ નહીં જાય એટલું બધો આપણે ટાઈમ નહીં બગાડીએ તો ગયા વખતે પણ આપણે એવું કર્યું હતું સ્ક્રીનશોટ લઈ લીધો તો ક્વેશ્ચનનો રાઈટ તો મોબાઈલ હું એ રીતે રાખું છું પોઝિશનમાં કે તમે સ્ક્રીનશોટ લઈ શકો ચલો લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ ઓફ અ ક્વેશ્ચન યસ તો હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પેપરમાંથી જ ક્વેશ્ચન કરાવું છું એટલે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હવે આ થઈ ગયો ક્વેશ્ચન ટુ તમારે આન્સર ટુ કરીને આ પાંચ પ્રશ્નોના જવાબ જ ડાયરેક્ટ લખવાના છે એનો હું ટાઈમ પણ આપીશ પણ એ પહેલાં મેં કીધું એવી રીતે કે આખો પેરેગ્રાફ વાંચશું ધ્યાનથી અને એ પેરેગ્રાફને આપણે એન્જોય કરશું અને સમજશું પણ ખરા એઝ અ એઝ અ પાર્ટ ઓફ જનરલ નોલેજ બરાબર તો એમાં આપણે કોઈ ટેન્શન લઈને પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી ચલો પેરેગ્રાફ હું રીડ કરું છું અને તમને સમજાવતો પણ જાઉં છું કોઈ અઘરો શબ્દ કે નવું વાક્ય હોય તો તમને હેલ્પ મળશે ફાઇન ઓકે ચલો ક્વેશ્ચન છે એસ્પિરેન્ટ્સ સ્લીવ્ઝ કટ બિફોર ધ ટૂક નીટ એસ્પિરેન્ટ્સ સ્લીવ્ઝ કટ બિફોર ધ ટૂક નીટ નીટ નામની એક્ઝામ આવે છે તમને ખ્યાલ હોય તો સાયન્સની અંદર નીટ એન ડબલ ટી સાયન્સના તમારા ફ્રેન્ડ કોઈ હશે તો તમને એના એના મોઢે તમે સાંભળ્યું હશે કે નીટ અને જી નીટ એવી પ્રકારની પરીક્ષાઓ હોય છે તો એને રિલેટેડ આખો પે પેરેગ્રાફ છે અહીંયા તમને ટાઇટલ આપેલું છે જોજો એટલે ક્વેશ્ચન તમને એને રિલેટેડ પૂછાશે નહીં આપણા માટે ફાયદો થયો પણ ડેટા હશે એના ઉપર ક્વેશ્ચન હશે જોઈએ શું છે સેવરલ કેન્ડિડેટ્સ અપિયરિંગ ટુ appearing ફોર નીટ સેવરલ એટલે ઘણા બધા કેન્ડિડેટ્સ એટલે વિદ્યાર્થીઓએ અપિયર કરી અપિયર કરી એટલે આપવી પરીક્ષામાં ઉપસ્થિત રહેવું ધેટ મીન્સ અપીરિયર અપિયરિંગ ફોર નીટ ઇન સુરત ઓન સન્ડે રવિવારે જે આ કેવી રીતે બન્યું હશે તો કે આ ન્યૂઝપેપરની અંદર પ્રિન્ટ થયો હશે આ આખો આર્ટિકલ બરાબર કે ભાઈ આ રવિવારે નીટની પરીક્ષા લેવાઈ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સુરતની અંદર ઉપસ્થિત રહ્યા વેર જનરેટેડ સોરી વેર ગ્રીટેડ વિથ સીઝર્સ બાય ઓફિશિયલ્સ ગ્રીટેડ વિથ ગ્રીટેડ એટલે એમને વેલકમ કરવામાં આવ્યા જ્યારે એ લોકો અપિયર કરવા ગયા નીટની એક્ઝામ ગ્રીટેડ વિથ સીઝર્સ સીઝર્સ એટલે કાતર દ્વારા બાય ઓફિસિયલ્સ ઓફિસિયલ્સ મતલબ અધિકારીઓ અધિકારીઓ દ્વારા કાતરથી એમનું સન્માન કરવામાં આવ્યું અને એમને રિબન કટ કરી અને અંદર એન્ટર થવા દેવામાં આવ્યા ધ સ્ટુડન્ટ્સ હુ હેડ કમ ડ્રેસ્ડ ઇન ફૂલ સ્લીવ ક્લોથિંગ જોજો ફૂલ સ્લીવ હવે તમને ટાઇટલ હું છેલ્લા સમજાવી શકો પેરેગ્રાફ પૂરો થાય પછી મેં એટલે નથી સમજાવ્યું કે તમે કેટલું સાર સમજી શકો છો પેરેગ્રાફનો એ આપણે ચેક કરવું છે આ વખતે ધ સ્ટુડન્ટ્સ એવા વિદ્યાર્થીઓ હુ હેડ કમ ડ્રેસ્ડ ડ્રેસ્ડ એટલે કે એવા કોસ્ચ્યુમ એવા કપડાં પહેરીને આવ્યા હતા ઇન ફૂલ સ્લીવ ક્લોથિંગ જે લોકો પૂરેપૂરી સ્લીવના ટી શર્ટ અથવા તો શર્ટ્સ પહેરીને આવ્યા હતા વેર ફોર્સ ટુ કટ ઓફ ધ સ્લીવ્સ અને એક નવી વસ્તુ બની આની અંદર કે જે અધિકારીઓ હતા પોલીસ સોરી પોલીસની પણ પરીક્ષા કેન્દ્ર ઉપર જે ઓફિસર્સ જે અધિકારીઓ હતા એ લોકોએ એવો ફોર્સ કર્યો વિદ્યાર્થીઓને ફોર્સ કર્યો મતલબ ફરજ પાડી કે કટ ઓફ કરો તોડી કાપી નાખો ધ સ્લીવ્સ એઝ પર નીટ ડ્રેસ કોડ નીટ પરીક્ષાના ડ્રેસ કોડ તરીકે ફૂલ સ્લીવ્સનો શર્ટ કે ટી તમે પહેરી નહીં શકો એ અને એ પહેરીને તમે પરીક્ષા નહીં આપી શકો આવું કહીએ અને એમને સ્લીવ્સ કટ કરવા માટે તેને ફરજ પાડવામાં આવી વિદ્યાર્થીઓને હવે જનરલી આવું બનતું ન હોય ક્યારેય પણ જ્યારે બને ને એટલે ન્યૂઝપેપરમાં એઝ અ ન્યૂઝ તરીકે એ વસ્તુ આવી જાય તો એ જ વસ્તુ આપણી સામે છે તમે જોતા જજો એક એક વસ્તુને આપણા માટે અત્યારે ઇટ્સ અ પાર્ટ ઓફ અ જનરલ નોલેજ રાઇટ ચલો तो हू हेड कम ड्रेस्ड इन फुल स्लीवस क्लॉथिंग वेर फोस्ट टू कट ऑफ द स्लीव्स एज पर नीट ड्रेस कोड अकोर्डिंग टू सोर्सेस जो न्यूजपेपर में क्या है न्यूज न्यूज़पेपर वाला पतानीत ना करे शूँ कहसे अकोर्डिंग टू सोर्सेस मतलब सूत्रों के अनुसार हिंदी में ते न्यूज चैनल जता तो तक खबर पड़े कि सूत्रों के, के अनुसार महिती मिलती जाहनी को मिलता है सूत्रों के अनुसार ही इन्फॉर्मेशन दी जाती है सूत्रों हमें सूत्रों को तो भाई क्या मड़ेली बात અથવા કન્ફર્મડ ન્યૂઝ પણ હોઈ શકે પણ એમને મળેલા ન્યૂઝ છે તો એ ક્યારેય એમ નહીં કહે કે અકોર્ડિંગ ટુ અઝ અમારા પ્રમાણે નહીં અકોર્ડિંગ ટુ સોર્સિસ ધ ઓફિશિયલ્સ સ્ટ્રિક્ટલી એડ હર્ડ ટુ ધ રૂલ્સ લેડ ડાઉન બાય ધ એક્ઝામિનેશન બોડી સૂત્રો કે અનુસાર એવું જાણવા મળ્યું છે કે ઓફિશિયલ્સ એ સ્ટ્રિક્ટલી એડ હર્ડ એડ હર્ડ એટલે અપનાવ્યા અથવા તો પાલન કર્યું અને પાલન કરાવ્યું પણ એન્ફોર્સ્ડ કર્યા ટુ ધ રૂલ્સ નિયમોનું લેડ ડાઉન લેડ ડાઉન એટલે ફિક્સ્ડ જે ફિક્સ કરવામાં આવ્યા હતા નીતિ નિયમો બાય ધ એક્ઝામિનેશન બોડી પરીક્ષા લેનાર જે સંસ્થા જે પરીક્ષા લેનાર બોર્ડ અથવા તો યુનિવર્સિટી જે કંઈ પણ એને એક્ઝામિનેશન બોડી કહેવાય એમના દ્વારા અપાયેલા નિયમોનું ચુસ્તપણે સ્ટ્રિક્ટલી એડહર્ડ મતલબ ચુસ્તપણે પાલન કરાવ્યું એન્ડ ડીડ નોટ એન્ડ ડીડ નોટ એલાવ સ્ટુડન્ટ્સ ટુ પ્રોસીડ ટુ ધ એક્ઝામ સેન્ટર અને એવા એક પણ વિદ્યાર્થીની અંદર એન્ટર ન થવા દીધા કે જે લોકોએ ફૂલ સ્લીવના શર્ટ કે ટી શર્ટ પહેરેલા હોય આ રીતે એમણે ચુસ્તપણે પાલન કરાવેલું હતું ત્યારબાદ આગળ જોઈએ ચલો અહીં સુધી બધાને ક્લિયર હશે એવી આશા રાખું કેમ કે હવે આપણે આ લાઈવ અભ્યાસ નથી કરતા તો હું તમને પ્રશ્ન નથી પૂછી શકતો એ આપણી એક વીકનેસ છે પણ ખેર તમે વિડીયો તો એક્ઝેક્ટ જોવો છો એટલે હું એટલું તો ધ્યાન રાખું જ છું કે એટલી સ્પીડ ન આવી જાય કદાચ કે જેનાથી તમને આખો વિડીયો ઉપરથી ગયો એમ એવું ન થાય અને બીજી એક વસ્તુ એ પણ હું સાથે ધ્યાન રાખું છું કે વિડીયોની અંદર તમે ક્યાંય બોરિંગ પણ ન થાઓ જનરલી ક્લાસમાં તો તમે મારાથી બોર નથી જ થતા પણ હવે આ વિડીયોના મારફતથી આપણે ભણીએ છીએ તો આ વખતે ગવર્મેન્ટની એવી ઈચ્છા છે કે તમે બધા ઓનલાઈન ભણો તો આપણે એ રીતે ભણીએ છીએ પણ કાંઈ વાંધો નહીં હું ટ્રાય કરું છું પૂરેપૂરી તમને સમજાય દરેક પોઈન્ટ અને તમે બોર ન થાવ ચાલો બટ યુ નીડ ટુ કોન્સન્ટ્રેટ ઓન અ વિડિયો તમારે કોન્સન્ટ્રેશન પૂરેપૂરું રાખવાનું છે અને જસ્ટ બી ફ્રેશ ઇનફ જ્યારે વિડીયો જોતા હોય ને ત્યારે આરામથી એન્જોય કરતા કરતાં પરિસ્થિતિ લોકો મેં ત્યારે કોઈ પણ બદલાયા સમજી લ્યો એવું નહીં વિચારવાનું ક્યારે કે આ કોરોનાના કારણે અમે સ્કૂલે નથી જઈ શકતા જે જે લોકો સિન્સિયર છે આ ખાસ એમના માટે વાત કરું છું કે જે સ્ટુડન્ટ એવું મિસ કરે છે સ્ટડીઝને લાઈવ સ્ટડીઝ તો લાઈવ સ્ટડી જ છે પણ તમે મિસ કરતા હો હું જાણું છું કદાચ તમારી જગ્યાએ હું સ્ટુડન્ટ હોઉં તો મને પણ એ વસ્તુ વિચાર આવે કે યાર કાસ્ટ જો સ્કૂલ ચાલુ હોત તો વ્યવસ્થિત થોડું ભણત એ વાત બરાબર છે ઓકે ઇટ્સ ઓકે પણ હવે જે પરિસ્થિતિ સર્જન થઈ છે એને આપણે તમે કે હું આપણા બંનેના હાથમાં જ નથી એ પરિસ્થિતિ બદલાવવી બરાબર ને નકર તો આપણે ક્યારની સ્કૂલ શરૂ કરી દીધી હોત જે લોકો સિન્સિયર છે એને મારી વાત એક એક્ઝેક્ટ એમના દિલ સુધી પહોંચશે આપણા હાથમાં નથી આ વસ્તુ તો આપણે આપણા હાથમાં શું છે આપણે વિડીયોના મારફતથી સારામાં સારું ભણીએ એ વસ્તુ આપણા હાથમાં છે તો હવે બાકી બધું ભૂલીને ગવર્મેન્ટ શું કહેશે કે ક્યારે સ્કૂલ ખોલશે ખુલશે કે નહીં વિડીયોથી જ ભણવાનું પરીક્ષા લેવાશે કે નહીં ગ્રેસિંગ અપાશે આ બધા જ પ્રશ્નોના વારી અને સાઈડમાં મૂકી દેવાના એ પડીકા ક્યાંય ખોલવાના નથી આપણે અત્યારે પડીકા પેક કરીને મૂકી દો એ પછી જૂન જુલાઈમાં જ્યારે રિઝલ્ટ આવી ગયું પછી કોલિન જોજો શું હતું અત્યારે તો માત્ર ને માત્ર એક કોન્સન્ટ્રેશન એ કરો કે જે આપણે ભણીએ ને એ બેસ્ટ ભણીએ સારામાં સારું બરાબર હું ટ્રાય કરું જ છું પૂરેપૂરી તમે થોડાક સિન્સિયરલી ભણશો તો લગભગ વાંધો નહીં જ આવે આ વર્ષે તમને ફાયદા પણ ઘણા થશે પેપરની અંદર એ જ્યારે હવે પરીક્ષા લેવાશે ત્યારે તમે મને યાદ કરશો પણ અત્યારે આપણે આ અડી બીજી વાતો નહીં કરીએ પણ અહીંથી આગળ વધશું હાવેવર સમવન સજેસ્ટેડ ધેટ જો કોઈએ સજેશન પણ આપેલું જો અત્યાર સુધી આપણે જોયું કે કોઈ પણ વિદ્યાર્થીને ફૂલ સ્લીવના શર્ટ કે શર્ટ પહેરીને અંદર એન્ટર થવા જ નહોતી ત્યાં એટલું બધું કડક વર્તન કર્યું હતું આમ છતાં હવેવર સમવન સજેસ્ટેડ ધેટ કોઈ કંઈ સજેશન આપ્યું હતું સ્લીવ શુડ બી કટ એન્ડ સ્ટુડન્ટ્સ બી એલાઉડ ટુ અપિયર ફોર ધ એક્ઝામ્સ ફૂલ સ્લીવ શર્ટ કેટી શર્ટ પહેરીને આવ્યા છે તો એને ઘરે પાછા ન મોકલો પણ એની સ્લીવ શું કરો કટ કર નાખો કાપી નાખો કાતર આપો એમને કે એના હાથે જ સ્લીવ્સ કાપી નાખે અને અંદર એક્ઝામના એક્ઝામિનેશન સેન્ટરમાં એન્ટર થઈ જાય સોર્સિસ સેડ જો ફરીથી મેં કીધું એમ એ કીધું રાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ક્લેમ્ડ દેટ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે ક્લેમ કરેલો છે એના ઉપર ધેટ ધે વેર અનઅવેર ઓફ ધીઝ રૂલ્સ એ લોકોએ એવું જ કીધું છે કે અમે આ નિયમોથી જાણ જાગૃત નથી અમને ખબર જ નથી કે આવા કોઈ નિયમ હોય છે પરીક્ષાના બરાબર એમને પહેલાંથી તમારે કહેવું જોઈએ અથવા તો નીટના જે એજ્યુકેશન બોડી જે સંભાળે છે એમને જાણ કરવી જોઈએ જેમ કે બોર્ડમાં કોઈ નિયમ બદલે તો તમને ખબર હોવી જોઈએ પણ હવે માન્યો કે તમને ખબર જ નથી ને એક્ઝામિનેશન સેન્ટર ઉપર પહોંચી ગયા તો તો બધી આ વસ્તુ આપણે પચાવવી થોડીક અઘરી પડે એમ સ્વાભાવિક છે હાવેવર ધ ઓફિસિયલ્સ કન્ટેન્ટેડ કન્ટેન્ટેડ મતલબ એમણે વિસ્તારથી જણાવ્યું ધેટ અ સર્ક્યુલર ઇન ધીઝ રિગાર્ડ આના માટેનો સર્ક્યુલર જે ગવર્મેન્ટે આપેલો હોય નીટની એક્ઝામિનેશન બોડીએ છે સર્ક્યુલર મતલબ એક કાગળ જેમાં બધી માહિતીઓ હોય તથા નિયમો લખેલા હોય એ પસાર કર્યો છે ધે વેર સોરી ક્લેમ સર્ક્યુલર ઇન ધીઝ રિગાર્ડ હેડ બિન ઇસ્યુડ ઇન એડવાન્સ આના માટેનો સર્ક્યુલર નીટના એક્ઝામિનેશન સેન્ટરે પહેલાંથી જ એડવાન્સમાં જ ઇસ્યુ કરેલો છે એન્ડ સ્ટુડન્ટ્સ શુડ હેવ ટેકન નોટ ઓફ ઇટ અને વિદ્યાર્થીઓએ આ આ જે પરિપત્ર હતો પરિપત્ર મતલબ એને સર્ક્યુલર કહીએ ઇંગ્લિશમાં તો વિદ્યાર્થીઓ એની નોંધ લેવી જોઈએ ઘણી વખત આપણે અમુક નિયમો ધ્યાને ન લેતા હોય બરાબર તો આપણો વાક હોય ક્યાંક તો ગવર્મેન્ટ કહે છે કે ભાઈ અમે તો પહેલાંથી જાણ કરી દીધી પણ વિદ્યાર્થીઓએ જે આને ધ્યાનમાં લીધું નથી હવે જોજો ખાસ એન એસ્પિરન્ટ એટ જે એચ અંબાણી સ્કૂલ સેડ એસ્પિરન્ટ સ્લીવ્સ ઉપર હેડિંગ હતું કટ બિફોર ધે ટુક નીટ એન એસ્પિરિયન્ટ એટલે કે પરીક્ષાર્થી એટ જે એચ અંબાની સ્કૂલ તો પરીક્ષાર્થીની સ્લીવ ઉપર તમને ટાઇટલ હવે સમજાશે પરીક્ષાર્થીની બાઈંગ સ્લીવ કાપી દેવામાં આવી બિફોર ધ ટુક નીટ એ પરીક્ષા આપે એની પહેલાં સમજે છે ટાઇટલ હવે યસ ઓકે તો મેની સ્ટુડન્ટ્સ વે નોટ અવેર ઓફ ધ રૂલ્સ ઘણા બધા વિદ્યાર્થીઓ આનાથી અવેર હોતા અવેર નથી ઇટ વોઝ અ શોક અને આ અમારા માટે આઘાત છે વેન ધ ઓફિશિયલ્સ ધફિશિયલ્સ સ્ટોપડ જ્યારે અધિકારીઓ એમને રોક્યા એમને આઘાતજનક લાગ્યું સમ ઓફ ધ પેરેન્ટ્સ વેર ફ્યુરિયસ 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 એટલે એકદમ ઘાતકી બની ગયા અમુક પેરેન્ટ્સને બહુ જ આ વસ્તુ ખરાબ લાગી અને ખાસ કરીને ગર્લના જે પેરેન્ટ્સ હશે તો વધારે જ ખરાબ લાગ્યું હોય અને એમને તાત્કાલિક ત્યાં પણ એટલો વિરોધ અને હોબાળો મચાવ્યો પણ અંતે કાંઈ થયું નહીં અંતે તો એસ પેરેન્ટ્સ સ્લીવ્સ વિદ્યાર્થીઓની પણ બાઈ સ્લીવ્સ જે છે કટ કરી દેવામાં આવી બિફોર ધ ટૂક એક્ઝામ ફાઇન ચલો આખો પેરેગ્રાફ આઈ થિંક તમે એન્જોય કરી લીધો હશે સમજાઈ ગયો હશે જો જનરલ નોલેજની જેમ ફ્રી માઇન્ડથી વેણા હશો તો હવે જોઈએના પાંચે પાંચ પ્રશ્નો હિયર ધ વર્ડ એસ્પિરન્ટ્સ સ્ટેન્ડ ફોર એસ્પિરેન્ટ વર્ડ છે સ્ટેન્ડ ફોર સ્ટેન્ડ ફોરનો મતલબ થાશે સેના માટે લખાયેલો છે એ તમે ખાસ ચેક કરો પહેલાં તો આપણે પાંચે પાંચ પ્રશ્નો વાંચી જઈએ છીએ નંબર ટુ જે છે બીજો પ્રશ્ન ટ્વેન્ટી ફોર વોટ મેડ ધ ઓફિશિયલ્સ કટ ઓફ ધ સ્લીવ્સ વોટ મેડ ધ ઓફિશિયલ્સ એના કારણે અધિકારીઓએ સ્લીવ્સ કાપવી પડી શેના કારણે થયું આ વોટ ડીડ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ક્લેમ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટે શું ક્લેમ કર્યો એમનું કહેવાનું શું થતું હતું હાઉ ડીડ ધ ઓફિશિયલ્સ કન્ટેન્ડ અગેન્સ્ટ ધ પેરેન્ટ્સ ક્લેમ પેરેન્ટ્સે જે ક્લેમ કર્યો એમની ઉપર તો એની સામે ઓફિશિયલે શું કન્ટેન્ટ કર્યું કન્ટેન્ટ નામનો શબ્દ પણ ક્યાંક આવ્યો હતો તમે ધ્યાનથી આ પેરેગ્રાફ જોયો હશે તો યાદ પણ હશે ત્યાર પછી વોટ વેર ધ રિએક્શન્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અને અંતે વાલીઓના પેરેન્ટ્સના રિએક્શન્સ શું હતા જો હવે આ શબ્દથી તમને સમજાઈ જશે કે અહીંયા વાલીઓના રિએક્શન પૂછ્યા છે અને પહેલાંમાં ક્વેશ્ચનનો જવાબ પણ મળી જાય પેરેન્ટ્સમાં ઓપ્શનમાં એક પેરેન્ટ્સ પણ છે ફાઇન ઓકે છતાંય ને કાંઈ વાંધો નહીં જો નો ખબર પડી હોય તો આમાં ડિટેલમાં ફરીથી એક વખત થોડું સ્પીડથી હું એકાદ મિનિટનો ટાઈમ આપું છું તમે પેરેગ્રાફ વાંચી લ્યો થોડું સ્પીડથી પછી ફરીથી આપણે એક એક ક્વેશ્ચનને સોલ્વ કરતા જઈએ ચલો લેટ સ્ટાર્ટ અત્યારે માત્ર પેરેગ્રાફ વાંચવાનો છે સ્પીડમાં થોડું હા પાંચ પ્રશ્ન આપણે જે જોયા એના શબ્દો તમે મગજમાં રાખ્યા છે અને હવે તમે પેરેગ્રાફ વાંચો છો એટલે જવાબ એકસો ને દસ ટકા મળશે લેટ્સ ટ્રાય એક ટ્રાય કરી જુઓ ચાલો ઓકે ચલો હવે જે ક્વેશ્ચન છે એના આન્સર એક એક ચેક કરતા જઈએ શું છે બરાબર હિયર ધ વર્ડ એસ્પિરેન્ટ્સ સ્ટેન્ડ ફોર એસ્પિરેન્ટ્સ શબ્દો છે એ કોના માટે છે તો અહીં આન્સર છે ઓફિશિયલ એક્ઝામિનીઝ અને પેરેન્ટ્સ તમને એક્ઝામિનીઝ તમને અને મને પણ લાગ્યું ગયું એક્ઝામિનીઝ પણ જવાબ આવશે પેરેન્ટ્સ વાલીઓ માટે આ શબ્દ ઉપયોગ થયેલો છે હવે વાલીની સ્લીવ કપાણી એવું નથી બન્યું ખરેખર પણ અહીંયા જો એને એક્સપિરિયન્ટ એટ જેએચ એમ્બાની સ્કૂલ સેડ વાલી તરીકે કીધું છે કે મેની સ્ટુડન્ટ્સ વેર નોટ અવેર ઓફ ધ રૂલ્સ ઇટ વોઝ અ શોક વેન ધ ઓફિશિયલ સ્ટોપ ડસ ઓફ ધ પેરેન્ટ્સ વેર ફ્યુરિશિયસ અમુક વાલીઓ તો ઘાતકી બની ગયા તો આવું વાલી ગણમાંથી કોઈ વાલીએ કીધેલું છે તો આન્સર આવશે સી ત્યાર પછી ક્વેશ્ચન ટ્વેન્ટી ફોર છે વોટ મેડ ધ ઓફિશિયલ્સ કટ ઓફ ધ સ્લીવ્સ શેના કારણે એમને આ સ્લીવ્સ છે એ કટ ઓફ કરવી પડી એ એવું શું કારણ હતું તો એ કારણ અહીંયા તમને લખ્યું છે કે કટ ઓફ ધ સ્લીવ્સ એઝ પર અહીંયા જો છે ઓન્ડલાઇન કરી દઉં છું એઝ પર નીટ ડ્રેસ કોડ નીટ એ ડ્રેસ કોડ ડિસાઇડ કર્યો છે હાફ સ્લીવ તેથી કરીને વાલીઓએ સોરી અધિકારીઓને ફરજ પડી કે એમણે એ કામ કરવું પડ્યું તો અહીંથી તમે લઈ શકો આખા આખો આન્સર કે ભાઈ ઓફિશિયલ્સ વેર ફોર્સ્ડ ટુ કટ ઓફ ધ સ્લીવ્સ એઝ પર નીટ ડ્રેસ કોડ આ થઈ ગયો આન્સર નંબર ટ્વેન્ટી ફોર ત્યાર પછી ટ્વેન્ટી ફાઇવમાં છે વોટ ડીડ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ક્લેમ તો એ સેન્ટેન્સ તમારું એની સામે જ પડ્યું છે મારી જેમ તમે ધ્યાનથી જો જોયું હશે ક્વેશ્ચન આન્સર તો તમને ફટાફટ જવાબ મળશે સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ક્લેમ અહીંથી આન્સર સ્ટાર્ટ થાય છે ક્લેઇમ્ડ ધેટ ધે વેર અનઅવેર ઓફ ધીઝ રૂલ્સ અહીંયા રૂલ્સ ઉપર એ પેરેગ્રાફ એ આન્સર છે એ પૂરો થઈ જશે ત્યાર પછી છવ્વીસમો ક્વેશ્ચન વોટ ડીડ ધ ઓફિશિયલ કન્ટેન્ટ અગેન્સ્ટ ધ પેરેન્ટ્સ ક્લેમ એને કન્ટેન્ટ શું કર્યું હતું જો કન્ટેન્ટ અહીંયા રેડીમેડ આપ્યું છે હાવે પર ધ ઓફિશિયલ્સ કન્ટેન્ટ એટ અહીંથી સ્ટાર્ટ કરીને અને લાસ્ટ સુધી નોટ ઓફ ઇટ તમે આન્સરના નંબર લખતા જાવ તો તમને શું છે સહેલું પડે ટ્વેન્ટી સિકસ્થ હતો આ તો ટ્વેન્ટી ફિફ્થ અને આ હતો ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી થ્રી જે છે એનો આન્સર આની અંદર જ છે ટ્વેન્ટી થ્રી પેરેન્ટ્સ ઓકે હવે ટ્વેન્ટી સિક્સ પછી લાસ્ટ ક્વેશ્ચન વોટ વેર ધ રિએક્શન્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ તો રિએક્શન પેરેન્ટ્સનું શું છે તો એ લાસ્ટ પેરેગ્રાફમાં અહીંયા આપેલું છે એમનું રિએક્શન અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી આ છે એમનું રિએક્શન અને આ છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સેવન આમ જોશો તો તમને ખબર પડી જશે કે ભાઈ બધા જ પ્રશ્નોના જવાબ આપણી સામે બેળ્યા છે બધા પ્રશ્નોના જવાબ આપણને મળી ગયા છે ફાઇન તો આ હતું ન્યૂઝ ક્લિપિંગ ન્યૂઝ ક્લિપિંગની અંદર આપણે બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા અલગ અલગ મારે તમને ટેકનિક જ જસ્ટ કેવી હતી અને આઈ હોપ સો કે તમને ટેકનિક હવે ફાવી પણ ગઈ હશે રાઈટ હું એવું માનું છું કે આમ લગભગ બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે ન્યૂઝ ક્લિપિંગ કેવી રીતે સોલ્વ કરવી અચ્છા જો જેને આ જે લોકોને જે વિદ્યાર્થીઓને ન્યૂઝ ક્લિપિંગની આ જે મેથડ છે એ ફાવી ગઈ એમને એમ સમજી લેવાનું કે એ લોકોને અનસીન પેરેગ્રાફે આવડી ગયું યસ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ આની અંદર મારે વધારે એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરાવવાની ઈચ્છા છે પણ હવે આ ઓનલાઈનના માધ્યમથી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પ્રેક્ટિસ કરવામાં થોડું ઇમ્પોસિબલ જેવું મને લાગે છે એટલા માટે કે ઈટ ઇટ વિલ વેસ્ટ યુર ટાઈમ કે આ મેથડ કરતાં એના કરતાં હું તમને સીધો રસ્તો આપી દઉં ગાલા અસાઇનમેન્ટની અંદર પેપર સેટ આપેલા છે ગાલા અસાઇમેન્ટ જે તમે હવે તમે લઈ લેજો જે ખાસ કરી જે લોકો સિલેબસ તો આપણે ઓલમોસ્ટ પૂરો થવામાં છે ગાલા અસાઇમેન્ટ લઈને એની અંદર પાંચ પાંચ પેપર આપેલા હશે ઇંગ્લિશના દરેક પેપરમાં એક ન્યૂઝ ક્લિપિંગ હશે હવે તમારે શું કરવાનું દરેક એક ન્યૂઝ ક્લિપ લેવું પાડી અને એના ક્વેશ્ચન આન્સર ગોતી અને એમાંથી આન્સર આમાં લખી નાખવાનું અથવા રફ બુકમાં અથવા ક્લાસવર્કમાં આનાથી ફાયદો એ થશે કે તમારી પ્રેક્ટિસ એટ હોમ ચાલુ રહેશે હવે આમાં કાંઈ મારે શીખડાવવાનું કે સમજાવવાનું તો બાકી રહેતું નથી ટેકનિક જે આપવી હતી એ મેં બે એક્ઝામ્પલ બે વિડીયો લેક્ચર એમના માટે આવ્યા સ્પેશિયલ કે જેનાથી તમને હવે ગ્રીપ આવી જાય ફાઇન હજી જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ વધારે ગ્રીપ આવશે ડેફિનેટલી તો ખાસ મારી રિક્વેસ્ટ છે કે ન્યૂઝ ક્લિપિંગ પેપરમાંથી ખાસ કરજો ગાલા સાઇમેન્ટના પાંચ પાંચે પાંચ પેપર ન્યૂઝ ક્લિપિંગ પૂરી કરી દેવાની પાંચ કે છ વોટેવર જે પેપર આપ્યા હોય ઓકે અને નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે કંઈક નવા ટોપિક સાથે મળીશું કેમ કે આની સાથે મેં કીધું એમ કે ન્યૂઝ ક્લિપિંગ આવડી ગઈ તો અનસીન પણ આવડી ગયું એમ માની લેવાનું અનસીનમાં આમ જ હશે પેરેગ્રાફ અને નીચે પાંચ પ્રશ્નો એને ગોતી અને ઉપરથી લખવાના અનસીન પણ આવું જ છે સેમ નો ચેન્જ ટેકનિક પણ સેમ પેરેગ્રાફ પણ સેમ એની પ્રેક્ટિસ જ માત્ર હવે તમારે કરવાની બાકી રહી બાકી એ ટોપિક પણ આપણો કમ્પ્લીટ સ્ટાન્ઝા ઉપરથી ક્વેશ્ચનના આન્સર એ આપણે ભેગા ભેગા ચેપ્ટરની સાથે જ પટેલ અને પટેલના લીધામાંથી કરતા જઈએ છીએ ઓવેમાં પણ કાંઈ બાકી નથી રહેતું અને સમરી મેં ક્લાસની અંદર કરાવી હતી હજી એવું હશે તો એક વિડીયો લેક્ચરમાં એના એક બે લેક્ચર હું તમને મૂકી દઈશ કે સમરીની પણ ગ્રીપ આવી જાય આમ સેક્શન સી જે વીસ માર્કનું છે સેક્શન સી દેટ ઇઝ ટોટલ ઓફ ટ્વેન્ટી માર્ક્સ એ આપણું અહીંયા પૂરું થાય છે ફાઇન ચાલો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિકની સાથે ટિલ દેન ગુડ બાય હેવ અ નાઇસ ડે